સુરેન્દ્રનગર ખાતે સૌ પ્રથમ વખત બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદ, આરતી, પૂજા સહિતના કાર્યક્રમોમાં ભીડ ઉમટી પડી હતી. સાથે જ આ અનોખા આયોજનમાં હિન્દુ મુસ્લિમ કૌમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. સમગ્ર દેશમાં હાલમાં જગદંબાની આરાધનાનું પર્વ એવું નવરાત્રી ચાલી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત શહેરની મધ્યમાં સુથાર ગલીમાં આવેલ મોઢ જ્ઞાતિની વાડીમાં બંગાળી સમાજ દ્વારા સાર્વજનિક દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બંગાળમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વર્ષોથી બંગાળી સમાજના લોકો વ્યવસાય અર્થે અહીં સ્થાયી થયા છે, જેમાં મોટાભાગના લોકો સીની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ વખત બંગાળી દુર્ગાપૂજા કમિટી દ્વારા દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ જ્ઞાતિના લોકો પણ સહકાર આપતા જણાઈ આવ્યા હતા અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દરરોજ સવાર અને સાંજ આરતી, મહાપ્રસાદ, પરાજિતા પૂજા વગેરે કાર્યક્રમો યોજાય છે, જેનો મોટી સંખ્યામાં લાભ લઈ માત્ર બંગાળી સમાજના લોકો જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. જ્યારે આ તકે ચંદ્રેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, અશોકભાઈ પારેખ, રવિરાજસિંહ પરમાર, રાજભા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દુર્ગા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા બંગાળી દુર્ગાપૂજા કમિટીના સભ્યો સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.